હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ ધ બાયોલોજી વર્લ્ડ. હું રાજેશ સર આપ સૌનું ફરી ફરી અગેન એન્ડ અગેન સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે હવે નવા ચેપ્ટરમાં આગળ વધીએ. પહેલા આપણે સુવિચાર જોઈએ. યોર ફ્યુચર ઇઝ ક્રિએટેડ બાય વોટ યુ ડુ ટુડે, નોટ ટુમોરો. મિત્રો, બહુ સરસ મજાની આ સુવિચાર છે કે તમારું ભવિષ્ય એ સેના પર, સેના આધારે સર્જન થાય છે? તો કે જે તમે આજે કરો તે, નહીં કે આવતીકાલે તમે કરવાના છો, રાઈટ? આવતીકાલે આપણે શું કરીશું એને આધારે આપણું ભવિષ્ય નથી બનતું, પરંતુ આપણું ભવિષ્ય બને છે આજે આપણે શું કરીએ છીએ. કારણ કે આજે જે કંઈ કર્યું છે એ આપણને ભવિષ્યમાં કંઈક ને કંઈક રીતે કામમાં આવશે. સપોઝ ધેટ કોઈ વ્યક્તિ જે છે એ ઇંગ્લિશ બોલવામાં બહુ પુઅર છે, ઇંગ્લિશ એને બોલતા બહુ આવડતું નથી, ઇંગ્લિશ ઉપર એની બહુ પકડ ઓછી છે, રાઈટ? તો એ અત્યારે જે છે એ ફ્રી સમય એની પાસે હોય અને એ રોજ થોડું 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 ઇંગ્લિશ રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ શીખે છે, તો એક બે વર્ષ પછી એ વ્યક્તિનું ભવિષ્ય તમે જોશો, એ વ્યક્તિને તમે જોશો તો તમને પણ નવાઈ લાગશે, રાઈટ? કેમ? તો કે એને ભૂતકાળમાં એવું વાયવું છે, એને આજે એવું કામ કર્યું છે કે જે એને ભવિષ્યમાં કંઈક મોટો લાભ આપે. એ ઇંગ્લિશ સ્પીકિંગમાં ખૂબ સારી રીતે એકદમ વેલ સ્પીકર તરીકે જે છે ઇંગ્લિશ બોલતા હશે, જે બે વર્ષ પહેલા એમની કલ્પના પણ આપણે ન કરી શકીએ. તો દોસ્તો, આના પરથી તમે સમજી શક્યા હશો, આ ઉદાહરણ પરથી. આવા ઘણી બધી વસ્તુ છે કે વ્યક્તિને એવું લાગતું હોય કે પોતે નથી કરી શકતા, પણ એ આજે જે કંઈ કરે છે, આજે તમે જે કંઈ આળસમાં કાઢો છો, આજે જે કંઈ તમે લેટ ગો કરો છો, એ ભવિષ્યમાં તમને એ જ રીતે જવાબ મળશે. એટલે આપણું ભવિષ્ય આજે આપણે શું કરીએ એના પર નિર્ભર છે. જો તમે આવતીકાલને એકદમ એકદમ ડ્રીમમાં, તમારા જે સપનામાં હોય એવો બનવા માંગતા હો, તો આજે જ એની શરૂઆત તમારે કરવી પડે. તમે એક ડોક્ટર બનવા માંગતા હોય એક મોટા, તો આજે જ એના સપના જોવા પડે ને એ દિશામાં આપણું બિહેવિયર, આપણું વર્તણૂક બધું જ એ દિશામાં થઈ જાય, તો એ તરફ જ આપણે આપણું ફ્યુચર પણ બનશે. અને થોડા સમય પછી તમે પણ એવા હશો. એટલે ભારતના ટોપ 10 નીટ સ્કોરમાં તમે આવવા માંગતા હો તો એ રીતની તૈયારી આજથી કરવી પડશે. અને ડેફિનેટલી મિત્રો, જો તમે શરૂ કરી દેશો તો એ સ્થાને તમે જરૂર પહોંચશો. ઓકે, તો આગળ વધીએ. તો મિત્રો, હવે આપણે ચેપ્ટર 3 માં આગળ વધીએ. પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ, રાઈટ? તો વનસ્પતિ વિશે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. મુખ્ય મુદ્દાની વાત કરું તો એમાં છે લીલ, એકાંગી વનસ્પતિમાં આવે છે, પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એકદળી, દ્વિદળી અને એમના જીવનચક્ર વિશે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, અગત્યનું અને ખાસ કામમાં આવે એવું. એટલે મિત્રો, તમે આ ભૂલતા નહીં, તૈયારી કરવાનું. ઓકે, તો આગળ વધ્યામાં. ઓકે મિત્રો, તો આપણે પહેલી વસ્તુ જે છે એ જોઈએ. તો કે વર્ગીકરણ અને વનસ્પતિના વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકના નામ. તો મિત્રો, કયા કયા વૈજ્ઞાનિક જે છે એને એમાં ફાળો આપ્યો છે એના વિશે આપણે પહેલા બ્રીફલી ઇનિશિયલી જે છે આપણે શરૂઆત કરીએ. તો હું અહીંયા કર્સર લઈ લઉં મિત્રો. ઓકે, તો મિત્રો હવે આપણે, તમને ખબર જ છે કે વર્ગીકરણનો ઇતિહાસ તો આપણે બહુ પહેલા સેકન્ડ ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે, રાઈટ? તો થોડુંક અહીંયા બ્રીફલી અને થોડુંક વધારાનું જે બાકી છે આ ચેપ્ટરને લગતું એના પર આપણે ધ્યાન દોરીએ. તો મિત્રો, પહેલાની વર્ગીકરણ પદ્ધતિ અને અત્યારે જે આપણે શીખીએ છીએ એમાં શું ડિફરન્સ છે એની અહીંયા વાત કરી છે. તો કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત પર્ણોના સ્થાનને આધારે, પર્ણોના રંગને આધારે, પર્ણોની સંખ્યાને આધારે, આકાર, આવા ઉપર છલ્લા સુપરફિશિયલ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. વનસ્પતિ જે છે એનો કદ કેવડું છે, એનો આકાર કેવો છે, પર્ણોનો આકાર કેવો છે, પર્ણોની સંખ્યા કેવી છે, પર્ણોનો રંગ કેવો છે, એકદમ ડાર્ક લીલો છે તો અલગ, એકદમ આછા પીળા જેવો છે તો અલગ, એકદમ મીડિયમ ગ્રીન છે તો અલગ, એમાં સંખ્યા કેવી છે, એનો આકાર કેવો છે પર્ણોનો. તો એ જે વર્ગીકરણ થતું એમાં સુપરફિશિયલ એટલે કે માત્ર બાહ્યાકાર લક્ષણોને આધારે, બહારથી એ વનસ્પતિના પર્ણો અને વનસ્પતિ કેવી દેખાય છે માત્ર એને આધારે આ કામ થતું હતું, રાઈટ? એટલે એમાં મુખ્યત્વે કયા લક્ષણો હોય, તો કે વાનસ્પતિક લક્ષણો, જે બહારથી દેખાતા હોય
અને પુંકેસર ચક્રની રચના પર એ આધારિત હતી જે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ હતી। બાહ્યાકાર લક્ષણો એટલે વાનસ્પતિક લક્ષણો, વનસ્પતિના બધા ભાગો અને પુંકેસર ચક્રની રચના, પુંકેસર કેવી રીતે ગોઠવાયેલું છે, આ બે બ્રીફ બાબતો ઉપર આધારિત હતી। ત્યાર પછી લિનિયસ, તમને ખ્યાલ હશે મિત્રો, વર્ગીકરણ વિદ્યાના પિતા, ફાધર ઓફ ટેક્સોનોમી, લિનિયસ દ્વારા આપવામાં આવેલી હતી પદ્ધતિ, એને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કહેવાય, જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પણ કહીએ છીએ। એ કૃત્રિમ પદ્ધતિ જે છે એની અંદર વાનસ્પતિક અને લિંગી લક્ષણો ને એક સરખું મહત્વ આપવામાં આવેલું, રાઈટ? એટલે જેટલું મહત્વ વાનસ્પતિક લક્ષણો, વનસ્પતિના ભાગોને, મૂળ પ્રકાંડ પર્ણ અને એને આપવામાં આવેલું, સેમ એવા લિંગી લક્ષણોનો એટલે કે પુંકેસર, સ્ત્રીકેસર જેવા લિંગી લક્ષણો જે છે એને પણ એક સરખું મહત્વમાં આપેલું, જે એટલું બધું યોગ્ય કહેવાય નહીં, કારણ કે લિંગી લક્ષણો અલગ અલગ હોય દરેકની અંદર, વનસ્પતિથી વનસ્પતિ બદલાય, લીલની અંદર બદલાય, દ્વિઅંગીની અંદર બદલાય, ત્રિઅંગીની અંદર બદલાય, અનાવૃત, આવૃત, આ બધામાં બદલાતા હોય, એટલે લિંગી લક્ષણો બધામાં ક્યારેય સરખા હોય નહીં, બટ અહીંયા વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો બંનેને સરખું મહત્વમાં આવેલું, મહત્વ આપવામાં આવેલું, રાઈટ? પછી ધીરે ધીરે એમાં સુધારા થયા। તો આ રીતે લિનિયસે જે છે એ સૌ પ્રથમ આર્ટિફિશિયલ વર્ગીકરણ પદ્ધતિ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપણને આપી હતી। તો આમાં આગળ વધીએ ધીરે ધીરે। તો આ પહેલી વર્ગીકરણ પદ્ધતિ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, યાદ રાખજો કોને આપી? લિનિયસે, ઉપર છેલ્લા લક્ષણો પર આધારિત, રાઈટ? વાનસ્પતિક લક્ષણો અને પુંકેસરી લક્ષણો પર આધારિત, એટલે કે લિંગી લક્ષણો અને વાનસ્પતિક લક્ષણો ને બંનેને કેવું મહત્વ આપ્યું હતું? ઇક્વલી, રાઈટ? દોસ્તો આગળ વધીએ। હવે બીજી પદ્ધતિ જે છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, એટલે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે। નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ એ પણ તમને ખબર હશે, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી એના ઇતિહાસમાં આગળ આપણે વાત કરી ગયા હતા, એ છે બેન્થમ અને હુકર, રાઈટ? જ્યોર્જ બેન્થમ હુકર અને જોસેફ ડાલ્ટન, જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર 1870 થી 1911 દરમિયાન એમને સપુષ્પી વનસ્પતિનું આવું વર્ગીકરણ આપેલું, રાઈટ? એટલે 1911 સુધીમાં જે છે એ 1870 થી 1911 દરમિયાન આ જ્યોર્જ બેન્થમ અને ડાલ્ટન હુકર, જોસેફ ડાલ્ટન હુકર, એમણે સપુષ્પી વનસ્પતિનું એકદમ નેચરલ, એકદમ પ્રાકૃતિક લક્ષણોને આધારે વર્ગીકરણ આપેલું, એને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કહેવાય છે, રાઈટ? તો એમાં આપણે જોઈએ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે એમાં જે સજીવો વચ્ચેના પ્રાકૃતિક કુદરતી સંબંધો પર આધારિત હતી તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી। જો પેલા જે લિનિયસ એપ એને કરતા થોડુંક આમાં ચડિયાતું હતું, આ પદ્ધતિ માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી। ઓકે દોસ્તો, માત્ર બાહ્યાકાર લક્ષણોને આધારે અનુસરતી નથી આ પદ્ધતિ, એમાં કંઈક અલગ છે। ઓકે, તો આમાં બાહ્યાકાર ઉપરાંત અંદરની રચના પણ ધ્યાનમાં લેવામાં આવે, સૂક્ષ્મ સંરચના, માઇક્રોસ્કોપનો શોધ થયા પછી સૂક્ષ્મ સંરચનાને ધ્યાનમાં લેવાનું, અંતસ્થ રચનાને ધ્યાનમાં લેવામાં આવે છે, ભ્રૂણ વિદ્યા, એમ્બ્રિયોલોજીને ધ્યાનમાં લેવામાં આવે, અંતઃસ્ત્રરચના એટલે મૂળ પ્રકાંડ પણ અંદરથી કેવી દેખાય, એનામાં નાનામાં નાની કોષીય ગોઠવણી, પેશીની રચનાનું ધ્યાનમાં લેવામાં આવે, અંતઃસ્ત્રરચના એની આંતરિક રીતે અંદરથી કેવા દેખાય છે, ત્યાર પછી ભ્રૂણ વિદ્યા, ભ્રૂણ વિદ્યા એટલે કે એને જે વિકાસ થાય છે, બીજ સ્વરૂપે થાય છે કે બીજાણુ સ્વરૂપે થાય છે, ફૂલ કેવી રીતે આવે છે, પ્રજનન કેવી રીતે થાય, રાઈટ? બીજમાંથી કેવી રીતે વનસ્પતિ ડેવલપ થાય, કઈ કઈ અવસ્થા હોય, આ બધી ભ્રૂણ વિદ્યા, પ્લસ મિત્રો વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોનો સમાવેશ થાય, વનસ્પતિ વનસ્પતિ રસાયણ વિદ્યાના લક્ષણો એટલે કે વનસ્પતિમાંથી કયા કયા ઉપયોગી રસાયણો બને છે મિત્રો, કયા કયા એમાંથી કામના રસાયણો આવે છે, એ રસાયણોને આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવ્યું। ઓકે, તો આ પહેલું હતું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, લિનિયસ એપી, બીજી હતી નેચરલ વર્ગીકરણ પદ્ધતિ એટલે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી? બેન્થમ અને હુકર, એકદમ પ્રાકૃતિક લક્ષણો પર આધારિત, બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કેટલાક બીજા વધારાના હતા યાદ રાખજો, સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાને આધારે એમણે આ વર્ગીકરણ આપ્યું। આગળના સ્ટેપ જોઈએ, પછી ધીરે ધીરે જે છે એમાં સુધારો થતા થતા આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ આવી, રાઈટ? એટલે એમાં જ આગળનો વિકાસ થયો અને આધુનિક વર્ગીકરણ પદ્ધતિ જે છે એ જાતીય વિકાસ ઉપર, ફાઇલોજેનેટિક એટલે કે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત હતી, આ ખાસ યાદ રાખજો મિત્રો, શેના પર આધારિત હતી? ઉદ્વિકાસીય સંબંધો પર, ફાઇલોજેનેટિક, આ ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત, એનો જ મતલબ થાય જાતીય વિકાસ, રાઈટ? અને બીજું નામ પણ છે યાદ રાખજો, ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવાય,
જાતીય વિકાસીય જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવાય. આ બંને સમાનાર્થી છે, નોંધી રાખજો. ઓકે, જાતિ વિકાસીય પદ્ધતિ પણ ખરી અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ એને કહેવાય છે. ઓકે, તો એ ઉદ્વિકાસીય લક્ષણો પર આધારિત. ઉદ્વિકાસ એટલે ઓછા ડેવલપ થી ધીરે ધીરે વધુ વિકસિત તરફ જવાનું. આપણે સેકન્ડ ચેપ્ટરમાં વાત કરી એ રીતે કે અલ્પ વિકસિત માંથી પછી એનાથી વધુ વિકસિત, પછી એનાથી વધુ વિકસિત, એનાથી વધારે વિકસિત, આ રીતે એ ક્રમમાં, ચડતા ક્રમમાં, વિકાસના ચડતા ક્રમમાં સજીવો વર્ગીકૃત કરેલા હોય. તો એ પદ્ધતિ પછી ત્યાર પછી આવી. ત્યાર પછી જે છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યાનો સમાવેશ થાય. રાઈટ, સંખ્યાને આધારે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો જો એમાં શું છે જોઈએ તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે નિરીક્ષણ કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત હોય છે. આમાં શું કરવામાં આવે જો તો કે બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી જે છે એને આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશિત કરી દેવામાં આવે. દરેક લક્ષણોને એક સરખું મહત્વ આપવામાં આવે છે અને પછી એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે એક જ સમયે. એટલે આમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે. દરેક લક્ષણો, દાખલા તરીકે નિવાસ સ્થાન ક્યાં રહે છે, તો કે ભાઈ પાણીમાં રહે તો એની માટેનો સંકેત અલગ, જમીન ઉપર રહે તો એની માટેનો સંકેત અલગ, ભેજવાળી જગ્યાએ રહે તેની માટેનો સંકેત અલગ. નિવાસ સ્થાન માટે બધાને એક સમાન કોડ આપી દેવામાં આવે, સમાન લક્ષણ પહેલા નંબરનું, પછી એનું મૂળ કેવું છે, એનું પ્રકાંડ કેવું છે, એનું પર્ણ કેવું છે. આવા દરેક નામ, એક એક નાનામાં નાના પાયા જે છે, નાનામાં નાની બાબતો જે છે એને નોંધી અને આ રીતે જે છે એમના આખા ક્રાઇટેરિયા જે છે એ ક્રિએટ કરી દેવામાં આવે. પછી બધા આંકડાને એક એક સંકેતો આપી દેવામાં આવે, કોમ્પ્યુટરની ભાષામાં કોડ આપી દેવામાં આવે. રાઈટ, એટલે એ જે છે એમના ખાના વાઇઝ આપણે જે જે વનસ્પતિમાં જે જોવા મળે એના ખાના વાઇઝ આપણે એડ કરી દેવાનું. પછી કોમ્પ્યુટર એની મેથેજ જે છે સમાન લક્ષણોને એક સાથે, જુદા લક્ષણોને બીજામાં, ત્રીજાને બીજામાં, એ રીતે સોફ્ટવેર વાઇઝ જે છે એ બધા અલગ અલગ લક્ષણો વાળી જે છે જૂથને અલગ કરી દેશે. અને આ રીતે વર્ગીકરણ કરવામાં એક સામટા 100 લક્ષણોનું આપણે પૃથ્થકરણ ખૂબ ઝડપથી કરી અને જે તે ગ્રુપમાં સજીવોને શું કરી શકીએ, વર્ગીકૃત કરી શકીએ. તો આ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ હતી દોસ્તો, જેમાં સંખ્યાનો ઉપયોગ થાય છે, આંકડાનો ઉપયોગ થાય છે, સંકેતોનો ઉપયોગ થાય, કારણ કે જે લક્ષણો હોય, જે માહિતી હોય એને સંકેતો આપી દેવામાં આવે, સોફ્ટવેરની ભાષામાં એને કોડિંગ કરી દેવામાં આવે અને પછી એમને જે છે એ ગોઠવવામાં આવે કોમ્પ્યુટર દ્વારા. ઓકે, એટલે એક સમતા ઘણા બધા 100 અલગ અલગ જાતના લક્ષણો પણ આપણે નોંધી શકીએ. તો આગળ વધીએ. ત્યાર પછી જે છે મિત્રો એ છે કોષીય વર્ગીકરણ વિદ્યા, એટલે કે કોષીય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે, જેને કહેવાય સાયટોટેક્સોનોમી. તો એમાં કોષની અંદર શું હોય મિત્રો, તો કે રંગસૂત્રની સંખ્યા, કોષની રચના, કોષની વર્તણૂક, કોષ દિવાલની માહિતી. રાઈટ, આવી બધી કોષ વિદ્યાકીય માહિતી જે છે એનો ઉપયોગ કરવામાં આવે એટલે કોષ વર્ગીકરણ વિદ્યા થાય. સાયટોટેક્સોનોમી યાદ હશે તમને, સાયટોલોજી, સાયટોલોજી કોષ નો અભ્યાસ, કોષ વિદ્યા જેને કહેવાય. તો સાયટોટેક્સોનોમી ડેટ મીન્સ કોષીય વર્ગીકરણ, એટલે કોષમાં કેટલા રંગસૂત્ર છે, કોષ કેન્દ્ર છે કે નથી, એની રચના, એની વર્તણૂક, પ્રકાશ સંશ્લેષી છે, અપ્રકાશ સંશ્લેષી, કેવા પ્રકારનો કોષ છે. મિત્રો આ બધી બાબતો જે છે એને આધારે, રાઈટ, એમની અંદર બધા લક્ષણો જે છે એની માહિતીનો ઉપયોગ કરી અને કોષીય લક્ષણોને આધારે સજીવોને અલગ કરવામાં આવે. તો આ જે પદ્ધતિ થઈ એ કોષીય વર્ગીકરણ પદ્ધતિ થઈ. અને લાસ્ટમાં અહીંયા આપ્યું છે રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. મિત્રો રાસાયણિક વર્ગીકરણ વિદ્યા એટલે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો વિશેની મૂંઝવણના નિરાકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે. ધેટ મીન્સ કે સિમ્પલ અહીંયા વનસ્પતિ રસાયણોને ધ્યાનમાં લેવામાં આવે. અત્યારે જે કઈ દવાઓ છે, જે કઈ કોસ્મેટિક પ્રોડક્ટ છે, ક્યાંથી મળે છે? વનસ્પતિઓમાંથી, વનસ્પતિના અલગ અલગ રસાયણોમાંથી. તો એ વનસ્પતિમાં કયા રસાયણ જોવા મળે એ રસાયણની હાજરીને આધારે એમને વર્ગીકૃત કરવા. રાઈટ, કે ઘણા બધા રસાયણો આપણને ઉપયોગી છે ડેલી લાઈફમાં, બહુ બધા છે. તમે ફાર્મસીની અંદર કે કેમિકલ ક્ષેત્રે, કેમિસ્ટ્રી ક્ષેત્રે તમે જુઓ તો બહુ બધા રસાયણો જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, ખાવાથી માંડીને દવાથી માંડીને બહુ બધી જગ્યાએ ડેલી લાઈફમાં આપણને બહુ જ કામમાં આવે છે આ રસાયણો જે વનસ્પતિમાંથી મળે છે. એ રસાયણોનો શું થયો હોય અભ્યાસ, એ વનસ્પતિમાં જોવા મળતા રસાયણોના આધારે જો અલગ કરવામાં આવે તો મિત્રો એને કહેવાશે વનસ્પતિ રસાયણ વિદ્યા. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો આ રીતે જે છે એ વર્ગીકરણ વિશે થોડી ઘણી માહિતી વૈજ્ઞાનિક ફાળાને આધારે. તો ફરીથી પાછું એકવાર રીકેપ કરી લઉં. પહેલું હતું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, જે લિનિયસે આપેલી ઉપર છેલ્લા લક્ષણો પર આધારિત. ત્યાર પછી પ્રાકૃતિક લક્ષણો પર આધારિત નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, જ્યોર્જ બેન્થમ અને
હુકર દ્વારા આપવામાં રાઈટ. ત્યાર પછી જાતિ વિકાસી એટલે કે ઉદ્વિકાસી વર્ગીકરણ પદ્ધતિ, જાતિ વિકાસી એટલે કે ઉદ્વિકાસી લક્ષણો પર આધારિત હતી. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ કોમ્પ્યુટરાઇઝ આધારિત હતી. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો તો કોષીય વર્ગીકરણ વિદ્યા, સાયટોટેક્સોનોમી અને રસાયણ વર્ગીકરણ વિદ્યા. તો આ અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરી અને સજીવોને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. ઓકે દોસ્તો, તો હવે આ ચેપ્ટરને લગતી એક પદ્ધતિમાં આપણે આગળ વધીએ. મિત્રો, અહીંયા જે વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે 110% તમને ખબર છે, આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ. અને આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ આપણે વર્ગીકરણના ઇતિહાસ વખતે પણ જોઈ ગયા છે. ઓકે, તો મેઇનલી આ ચેપ્ટરમાં આપણે આના બેઝ ઉપર વધારે આગળ વધીશું, એટલે તમને સમજવામાં સરળતા રહે. એટલા માટે અહીંયા આખો ચાર્ટ લીધો છે જે તમને એનસીઆરટી માં મળશે નહીં. ઓકે, તો આને જરા આપણે બ્રીફલી સમજી લઈએ. તો આઇકલર જે છે વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વહેંચી, એક અપુષ્પી અને બીજી સપુષ્પી. અપુષ્પી એટલે જેમાં ફૂલ નહીં હોય અને સપુષ્પી એટલે જેમાં ફૂલ હોય. મિત્રો, વનસ્પતિ તમે બહુ બધી જોઈ હશે, બધામાં ફૂલ હોય, વિચારજો જરા, બધી વનસ્પતિમાં ફૂલ હોય ન હોય. ધેટ મીન્સ કે કેટલીક વનસ્પતિમાં ફૂલ નથી આવતા તો એને અપુષ્પી કહેવાય, કેટલીક વનસ્પતિમાં ફૂલ આવે તો એને સપુષ્પી કહેવાય. અને યાદ રાખજો, જેમાં ફૂલ હોય એમાં ફળ આવે, ફળ હોય એમાં બીજ હોય, એટલે સપુષ્પી વનસ્પતિ બધી બીજધારી હોય. એક સિમ્પલ ફંડા યાદ રાખજો. ઓકે, સપુષ્પી વનસ્પતિ કેવી હોય? બીજધારી હોય. કેમ બીજ હોય? તો કે જેને ફૂલ આવે એમાં ફળ હોય, ફળ હોય એમાં બીજ હોય, એટલે એમાં બીજ વાવો એટલે નવી વનસ્પતિ ઉગે, એટલે બીજધારી વનસ્પતિ, ભૃણધારી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. પણ મિત્રો, અપુષ્પી જેમાં ફૂલ નથી આવતા એમાં ત્રણ વિભાગ છે. એકાંગી, એનું ઇંગ્લિશ નામ લખી રાખજો હું બોલીશ, થેલોફાઇટા. દ્વિઅંગી, બ્રાયોફાઇટા. અને ત્રિઅંગી, ટેરિડોફાઇટા. ઓકે, અપુષ્પીના વિભાગ ત્રણ, એકાંગી થેલોફાઇટા, એકાંગી થેલોફાઇટા, દ્વિઅંગી બ્રાયોફાઇટા, દ્વિઅંગી બ્રાયોફાઇટા અને ત્રિઅંગી ટેરિડોફાઇટા, ત્રિઅંગી ટેરિડોફાઇટા. રાઈટ, અહીંયાના ઉદાહરણો આપ્યા છે પણ એ બધા તમને આગળ આવી જશે. એકાંગી એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ જેવું કઈ હોય નહીં. દ્વિઅંગી એટલે મૂળ પ્રકાંડ પર્ણમાંથી કોઈ પણ બે અંગ જોવા મળે એવી વનસ્પતિ હોય. અને ત્રિઅંગી એટલે કે એમાં મૂળ પ્રકાંડ પર્ણ ત્રણે ત્રણ એકદમ જ કેવા હોય? સ્પષ્ટ હોય. ક્લિયર? હવે પછી જે છે એકાંગી થેલોફાઇટા, એના સમુદાય અલગ કર્યા છે પણ એ મોસ્ટ ઓફ આપણે એમાંથી જોઈ ગયા છે. સાઇઝોફાઇટા બેક્ટેરિયા વિશે, યુ બેક્ટેરિયા જોઈ ગયા, ફૂગ વિશે જોઈ ગયા, લાઇકેન વિશે જોઈ ગયા. રાઈટ, એટલે આ બધા જે છે આપણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણને આધારે એમને અલગ કરી અને ઓલરેડી આપણે જોઈ ગયા છે. આ ચેપ્ટરમાં મેઇનલી આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે લીલ ઉપર. રાઈટ, શરૂઆત કરીશું આપણે લીલથી. ઓકે, લીલમાં આપણે જોઈશું અને આ બધી જે છે ભ્રૂણવિહીન હોય. ઓકે, એકાંગી સિવાયની બધી જે છે ભ્રૂણધારી હોય, અહીંથી બધી ભ્રૂણધારી છે, એકાંગી ભ્રૂણવિહીન છે. હવે મિત્રો આગળ જોઈએ સપુષ્પી. તો સપુષ્પી જે છે એમાં પાછા સપુષ્પી જે છે તો સપુષ્પીની અંદર આપણે જોઈએ તો બે વિભાગ છે. મેં તમને એમ કીધું, એમ ફૂલ હોય તો ફળ આવે, ફળ હોય તો બીજ હોય, બીજ હોય એટલે બીજધારી. તો એમાં બે વિભાગ છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારી ડેટ મીન્સ કે એમાં ફળની ફરતે આવરણ નથી, ખુલ્લા બીજ છે, સાયકસ, સ્પાઇનસ, ઓરોકેરિયા. રાઈટ, એ વધારે આવશે ત્યારે જોઈશું ને. આવૃત બીજધારી એટલે એમાં બીજની ફરતે ફલાવરણ આવેલું હોય. એને આધારે અહીંયા બે વર્ગ છે, એક દ્વિદળી અને બીજું છે એકદળી. કેટલા વર્ગ છે? એક દ્વિદળી અને બીજું એકદળી. ઓકે, તો જેમાં બે ફાળ હોય, જેમાં બે બીજપત્રો હોય, બે ફાળ હોય એ દ્વિદળી અને એક જ બીજપત્ર હોય તો એકદળી. દાખલા તરીકે મગફળી, દાણામાં બે ફાળ થાય તો એ દ્વિદળી, બટ મકાઈનો દાણો એક જ દાણો છે તો એ એક જ બીજપત્ર હોય તો એકદળી. ઇન શોર્ટ, આ ડિટેલમાં બધી જ આપણે સમુદાયો અને વિભાગો જોવાના છે. કયા કયા એ તમને વાત કરી મેં. તો એક તો છે લીલ, પછી છે દ્વિઅંગી, પછી ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. આટલું આ ચેપ્ટરમાં મેઇનલી આપણે શીખવાનું છે. એની પહેલાનું થોડું ઘણું આપણે આવી ગયું છે. તો આગળ વધીએ દોસ્તો આજ વર્ગીકરણને આપણે. તો ફરીથી આપણે એની વાત કરી લઈએ ઝડપથી. તો આઇકલર નામના વૈજ્ઞાનિકે સૃષ્ટિને કેટલા જૂથમાં વહેંચી? બે. એક પુષ્પવિહીન, એટલે કે જો ફૂલ ન હોય તો ફળ ન હોય, ફળ ન હોય તો બીજ પણ ન હોય, એટલે એને બીજવિહીન વનસ્પતિ પણ કહેવાય અપુષ્પી. અને પુષ્પધારી અથવા તો એને કઈ કહેવાય? બીજધારી, સપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ ફરીથી કેટલા જૂથ છે? ત્રણ જૂથ છે. કયા? થેલોફાઇટા એકાંગી, રાઈટ, દ્વિઅંગી અને ત્રિઅંગી. અને
સપુષ્પી જે છે તો એમાં પાછા બે છે, અનાવૃત અને આવૃત. એટલે એ જે ચાર્ટ આપણે વર્ગીકરણનો જોઈએ એના આધારે જ અહીંયા વર્ણન છે. પછી આગળ જોઈએ તો કે અહીંયા ફરીથી બે જૂથ છે, બીજધારીના અનાવૃત અને આવૃત, અને આવૃતના ફરીથી બે કયા? દ્વિદળી અને એકદળી. હવે આ છેલ્લી લાઈન જે છે એ ખાસ યાદ રાખવાની, દ્વિઅંગી ત્રિઅંગી અને આવૃત અનાવૃત આ બધી જ ભ્રૂણધારી છે. તો ભ્રૂણ વગરની કઈ થઈ મિત્રો? ભ્રૂણ વિહીન કઈ થઈ? માત્ર એકાંગી. આ મુદ્દો નોંધી રાખજો નીટ માટે. આ જે બાબતો છે એ તમને એનસીઆરટી માં નથી આપી, ક્લિયર? એટલે અહીંયા તમારે યાદ શું રાખવાનું છે સમજા, કે ભ્રૂણ વિહીન કોણ છે? તો કે એકાંગી. એકાંગી એવી છે કે જે ભ્રૂણ વિહીન છે, એ સિવાયની બધી જ વનસ્પતિ કેવી છે? ભ્રૂણધારી છે, રાઈટ? એટલે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત આ બધી ભ્રૂણધારીમાં આવે. તો બાકી કોઈ એકાંગી, જેનો અહીંયા ચેપ્ટરમાં ક્યાંય વર્ણન જ નથી. એટલે હું તમને પર્સનલી ખાસ કહું છું કે આ નોંધી રાખજો. ઓકે, તો જોઈએ આગળ. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજે આપણે પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણને આપણે પરિચય અને ઇન્ટ્રોડક્શન જોયું. તો એમાં આપણે શું જોયું? તો કે એક તો આઇકલરના વર્ગીકરણને આપણે એકદમ જોયું, જે આ ચેપ્ટરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, રાઈટ? એટલે ઉદ્વિકાસીય વર્ગીકરણ પર આધારિત છે એટલા માટે. બીજી એક વાત આપણે જોઈએ તો કે બધા વર્ગીકરણો કૃત્રિમ, નૈસર્ગિક, કોષીય, જાતીય, ઉદ્વિકાસીય, રસાયણ વિદ્યા, રાઈટ, આંકડાકીય, સંખ્યાકીય વર્ગીકરણ, તો આ બધા જ વર્ગીકરણો જે છે એને આપણે જોયું. તો એ ખાસ તૈયાર કરી રાખજો, એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે. નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.